કે જે ઊંચાઈ અને જે ઠંડીમાં દુશ્મનો સામે લડવાનું છે ત્યાં કોઈ એવી ગન હોવી જોઈએ કે જે કામ લાગે, અને બફોર્સ ગન લાવ્યા. ખૂબ આક્ષેપો થયા એમના સામે કે બફોર્સમાં રાજીવ ગાંધીએ પૈસા ખાધા છે. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં સરકાર હતી અને એ જ સમયે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાંથી ક્લીન ચીટ મળી કે બફોર્સમાં રાજીવ ગાંધીએ એક રૂપિયો ખાધો નથી. કારગિલનું યુદ્ધ થયું, યુદ્ધ આપણે જીત્યા, અને પછી એ યુદ્ધ જીત્યા ત્યારે સૈન્યના એક વડાએ એક અંગ્રેજી છાપામાં લેખ લખ્યો અને લખ્યું કે કારગિલની લડાઈ આપણે જીત્યા, એનો સૌથી મોટો ફાળો કોઈને આપવો હોય તો બફોર્સ ગનને આપવો જોઈએ, કારણ કે એ ઊંચાઈ અને એ ઠંડીમાં બીજું કોઈ હથિયાર કામ નહોતું લાગતું. બફોર્સ ગન હતી તો અમે જીતી શક્યા. આ રાજીવ ગાંધીની દીર્ઘદ્રષ્ટિ. એમણે હંમેશા સામાન્ય લોકોની ચિંતા કરી, દંભથી દૂર રહ્યા. આપણા ગુજરાતમાં દુષ્કાળનો સમય હતો ત્યારે સતત લોકોની વચ્ચે પહોંચ્યા, અને જ્યારે લોકોએ કહ્યું કે અમને છાશની વ્યવસ્થા